છે. આગળ વાત કરીએ કોઈ પણ વાર તહેવાર હોય સુરતી લાલાઓ ખાવાનો મોકો નથી ચૂકતા. ત્યારે વાત આવે ચંદી પડવાની તો સુરતી લાલાઓ આ પર્વના દિને કરોડો રૂપિયાની ઘારીઓ આરોગી જતા હોય છે. આ ઉપરાંત આ ઘારી દેશ વિદેશમાં પણ એક્સપોર્ટ થતી હોય છે. ત્યારે આ વર્ષે મોંઘવારીને ધ્યાનમાં રાખીને ઘારીના ભાવમાં કિલોએ રૂપિયા 20 નો વધારો કરવામાં આવ્યો છે. તેમ છતાં સુરતીઓ કરોડોની ઘારી આરોગવા અગાઉથી જ બુકિંગ કરાવી દીધું છે. આ વર્ષે સુમૂલ ડેરી દ્વારા ડાયાબિટીસના દર્દી તેમજ હેલ્થ કોન્શિયસ લોકો માટે સૌ પ્રથમવાર શુગર ફ્રી ઘારી બનાવવામાં આવી છે. વિદેશમાં રહેતા ગુજરાતીઓ પણ આ ઘારીનો સ્વાદ માણી શકે તે માટે આ વર્ષે વિશિષ્ટ પ્રકારનું સેમ્પલ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં ઘારીને વ્યવસ્થિત પેકિંગ કરી અને એક્સપોર્ટ કરાતી હોય છે. ચંદની પડવાના દિવસે સુરતી લાલાઓ આ ઘારી ખાશે. સુરત જે છે તે ઘારી માટે ખૂબ જ પ્રખ્યાત છે. સુરતની ઘારી દેશ વિદેશમાં પ્રખ્યાત છે. આ વિષય પર વાતચીત કરવા માટે તેજસ મોદી અમારા સંવાદદાતા સીધા જોડાઈ રહ્યા છે. જી તેજસ, અત્યારે સુરતની જો વાત કરીએ તો સુરતની ઘારી તો સમગ્ર દેશમાં ને વિદેશમાં પણ પ્રખ્યાત છે, તો હવે તહેવારોમાં આ ઘારી સૌથી વધારે પ્રમાણમાં વેચાય છે, શું માહોલ છે ત્યાં? અત્યારે કેટલા પ્રમાણમાં ઘારી તૈયાર કરવામાં આવે છે? નુપુર, વાતની શરૂઆત હું ત્યાંથી કરીશ કે એક જૂની કહેવત છે, વર્ષોથી આ કહેવત કહેવાતી આવી છે કે કાશીનું મરણ અને સુરતનું જમણ. મૃત્યુ થયા બાદ તેમની અસ્થિઓ કાશી એટલે કે ગંગા નદીમાં પધરાવવામાં આવતી હોય છે, પરંતુ જો જમવું હોય તો સુરત આવવું પડે. ચંદની પડવાના દિવસે રાત્રે ચંદની એટલે ચાંદની રાતની અંદર ચંદ્રના પ્રકાશની અંદર ઘારી ખાવાની એક જૂની વાયકા છે, લોકો ખાતા હોય છે. પહેલા તો હું આપણે ઘારી બતાવીશ. મારી જમણી બાજુ જે ઘારીઓની અલગ અલગ પ્રકારની જે વેરાયટી છે તે જોઈ શકો છો. ડ્રાયફ્રૂટ ઘારી છે, સ્ટ્રોબેરી નટ્સ ઘારી છે, સ્પેશિયલ ક્રિષ્ણા કસ્તુરી ઘારી છે, કલકત્તી પાના નવું એક ફ્લેવર આ વખતે બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત બદામ પિસ્તા, કેસર બદામ, ક્રીમ એન્ડ કુકીઝ આ તમામ ઘારીઓ છે. એવું કહેવામાં આવે છે કે જ્યારે આઝાદીની લડાઈ ચાલી રહી હતી તે સમયે સુરતની અંદર એક મીઠાઈના વિક્રેતા હતા, તેમણે આ પ્રકારની ઘારી બનાવી હતી, પરંતુ તે વખતે તાત્યા તોપે સુરતમાં આવ્યા હતા પોતાની સેનાની સાથે અને તેમણે રાત્રે ચંદની પડવાની એટલે કહી શકાય પડવાની રાત્રે આ ઘારીની લિજ્જત માની હતી ને ત્યારબાદથી આ જે ઘારી છે તે ફેમસ થઈ હતી. તાત્યા તોપે પેટ ભરીને આ ઘારી ખાધી હતી ને ત્યારબાદ જ્યારે જ્યારે તેઓ સુરત આવતા હતા ત્યારે તેમને આ ઘારી પીરસવામાં આવતી હતી. એટલે ખૂબ જૂની જૂના સમયથી આ ઘારી જે ખાવામાં આવતી હોય છે. આ ખાસ વાત એ છે કે આ અલગ અલગ પ્રકારની ઘારીઓ પહેલાં સાદી ઘારી મળતી હતી જેમાં માવો હોય છે, દૂધ હોય છે, મલાઈ હોય છે, આ તમામ વસ્તુઓ હોય છે. ત્યારબાદ ડ્રાયફ્રૂટ અને હવે આપણે જો ચોકલેટ બાળકોને ખૂબ ભાવતી વસ્તુ છે ચોકલેટ, તો ચોકલેટ ઘારી છે. બીજી એક ખાસ ઘારીની પ્રકારની તો વાત કરવા તો કલકત્તી પાન, પાન ખાવાના જે શોખીન લોકો છે તેના માટે આ કલકત્તી પાનની જે ઘારી છે તે બનાવવામાં આવતી હોય છે. આ ઉપરાંત જે મેંગો ઘારી છે, કાજુ મેંગો ઘારી તે બનાવવા છે. આ વખતે એક નવું એક ફ્લેવર આવ્યું છે ક્રીમ એન્ડ કુકીઝ. આ એક નવું ફ્લેવર છે જે બાળકો અને મોટાઓને પણ ભાવી શકે છે. એટલે અલગ અલગ પ્રકારની ઘારી છે, ખૂબ જૂની લોકવાયકા હતી અને તેને ધ્યાનમાં લઈને હવે નવા જનરેશન પ્રમાણે નવી વર્તમાન સમયને અનુરૂપ ઘારીઓ પણ બની રહી છે. અંદાજે 20 ટનથી વધુ ઘારી માત્ર સુરત નહીં પરંતુ દેશભરમાંથી જે લોકો જે ચંદની પડવો મનાવતા હોય છે તે દિવસે ખાતા હોય છે. ચંદની પડવા એટલે ચાંદની રાતની નીચે બેસીને પરિવાર સાથે એન્જોય સાથે ઉત્સાહ સાથે લોકો ખાતા હોય છે. અને ખાસ કરીને સૌથી મહત્વની વાત એ છે કે સુરતનો વ્યક્તિ દુનિયાના કોઈ પણ છેડે રહેતો હોય, કોઈ પણ સ્થિતિમાં હોય, ચંદની પડવાના દિવસે ભલે આર્થિક સ્થિતિ નબળી હોય તો ઓછા પ્રમાણમાં અને પૈસાદાર હોય માલદાર હોય તો એ વધારે પ્રમાણમાં, પણ ચંદની પડવાની રાત્રે ઘારી ખાય છે. એનો નિત્યક્રમ છે અને વર્ષોથી આ ઘારી ખવાતી આવતી છે. વિદેશમાં બેઠેલા લોકો એડવાન્સમાં ઓર્ડર આપી દેતા હોય છે અને એડવાન્સમાં ઘારી મંગાવી લેતા હોય છે, ચાહે અમેરિકા હોય કે પછી લંડન હોય, ઓસ્ટ્રેલિયા હોય, કેનેડા હોય, ત્યાંથી પણ ઓર્ડરો સુરતમાં આવતા હોય છે અને લોકો ઘારી લિજ્જત પેટ ભરીને માનતા હોય છે. જીનુપુર. જે બિલકુલ તેજસ, એટલે જે પ્રકારે આપે જણાવ્યું કે અલગ અલગ ઘણી બધી વેરાયટીઝ છે, ચોકલેટ થી લઈને જે નવો ફ્લેવર છે કુકી વાળા એ પણ આપણે કીધું કે આ વખતે બનાવવામાં આવ્યા છે. પરંતુ અત્યારે જે સૌથી વિશિષ્ટ વાત કરીએ તો જે લોકોને ડાયાબિટીસ કે અન્ય બીમારી હોય છે, ખાસ કરીને હેલ્થ કોન્શિયસ લોકો હોય છે, એના માટે આ વખતે જે ખાસ પ્રકારની ઘારીનું આયોજન કરવામાં આવ્યું છે શુગર ફ્રી ઘારી, એની શું ખાસિયત? જી,
ખાસ કરીને સુગરના જે પેશન્ટ હોય છે, ડાયાબિટીસના પેશન્ટ હોય છે, તે આ ઘારી નથી ખાઈ શકે, કારણ કે તેમાં ખાંડનું પ્રમાણ હોય છે, ઘીનું પ્રમાણ હોય છે, જે ક્યાંક ને ક્યાંક તેમના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. એટલે છેલ્લા એકાદ વર્ષથી સુગર ફ્રી ઘારીનો એક ટ્રેન્ડ શરૂ થયો છે. સુગર ફ્રી ઘારીની અંદર સુગરનું પ્રમાણ ખૂબ ઓછું રાખવામાં આવતું હોય છે, અને ખાસ કરીને ડાયાબિટીસના જે પેશન્ટ હોય છે, અથવા તો જે એવા કે અનેક લોકો એવા હોય કે જે સુગર ઓછું ખાતા હોય છે, તેવા લોકો માટે સુગર ફ્રી ઘારી બનાવવામાં આવતી હોય છે. પરંતુ એ ઘારી જે દિવસે ચંદની પર્વ હોય છે તે દિવસે જ વેચાણમાં મૂકવામાં આવતી હોય છે, કારણ કે જો પહેલેથી એડવાન્સમાં બનાવીને રાખવામાં આવે તો એ બગડી જતી હોય છે. એટલે સુગર ફ્રી ઘારી જે દિવસે ચંદની પર્વ હોય છે તે દિવસે જ લોકોને મળતી હોય છે. એટલે હાલ અત્યારે અહીં ઉપલબ્ધ નથી, પરંતુ જે દિવસે એટલે કે આવતીકાલે જ્યારે ચંદની પર્વ છે ત્યારે આવતીકાલે સવારથી સુગર ફ્રી ઘારીનું વેચાણ શરૂ કરવામાં આવશે, અને મોટી સંખ્યામાં સુગર ફ્રી ઘારીનું પણ વેચાણ કરવામાં આવશે. એટલે હેલ્થ કોન્શિયસને પણ જોવામાં આવતું હોય છે, સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને પણ, કારણ કે ઘારી તમામને ભાવતી વસ્તુ છે. સુરતના લોકો પેટ ભરીને કરોડો રૂપિયાની ઘારી અને ભૂસું ઝાપી દેતા હોય છે, ત્યારે સુગર ફ્રી ઘારીને કારણે જે લોકો ડાયાબિટીસ છે તે લોકો પણ ઘારીની લિજ્જત માણી શકતા હોય છે. જીનુપુર સમગ્ર માહિતી બદલ. તો ઘારીના અલગ અલગ સેમ્પલ તૈયાર કરવામાં આવ્યા છે, ખાસ કરીને નવી નવી વેરાયટીઝ આ વખતે માર્કેટમાં અવેલેબલ છે. અલગ અલગ ફ્લેવરની ઘારી, આ ઉપરાંત નવી ઘણી બધી ફ્લેવર છે. પરંતુ ખાસ જો વાત કરીએ તો હેલ્થ કોન્શિયસ અને ડાયાબિટીસના દર્દીઓ માટે આ વખતે સુગર ફ્રી ઘારી તૈયાર કરવામાં આવી છે.